બારડોલીના આટીઓ કચેરી નજીક આવેલ શોપિંગના દુકાનદારો અને પાલિકાના કર્મચારી સાથે બબાલ થઈ હતી. પાલિકાની જ ટીમ વેરા વસુલાત માટે નીકળી હતી અને બાકી વેરા મુદ્દે કાર્યવાહી કરવાનું જણાવતા વાતાવરણ ગરમાયું હતું. સુરત જિલ્લાના બારડોલી નગરના ધામ રોડ પર આરટીઓ નજીક પાલિકાના કર્મચારીઓ અને દુકાનદારો વચ્ચે શાબ્દિક તપાતપી થઈ હતી. સાંજના સમયે મુખ્ય માર્ગ પર આવેલા દુકાનદારો સાથે ઘટના બની હતી. ઘટના એ હતી કે વેરા વસુલાત માટે પાલિકાના કર્મચારીઓ નીકળ્યા હતા. પાલિકાના મત મુજબ જે તે શોપિંગમાં ઉપર નીચે બંને માળમાંથી દુકાનદારો માત્ર નીચેની જ દુકાનોનો વેરોનો એક જ વેરો ભરવામાં આવતો કેફિયત કરી હતી. જોકે વેરો ભરતા આવેલા દુકાનદારો વર્ષોથી બંને વેરો ભરતા હોવાની રજૂઆત કરી છે. તેમજ દુકાનદારોને વગર નોટિસ દુકાનદારો પણ સીલ કરવાનું જણાવતા દુકાનદારોએ કર્મચારીઓને ઉઘાડો લીધો હતો. જોકે બાદમાં કર્મચારીઓ ત્યાંથી જતા રહ્યા હતા. આજે પાલિકાના સત્તાધીશ અધિકારીઓ દ્વારા એમ જાણવામાં આવ્યું કે ઉપરની દુકાનનું તમે વેરો ભરો છો, નીચેની નથી ભરતા. આ અમે પ્રથમવાર જાણ્યું છે આ વસ્તુને, ને હકીકતમાં એવું છે જ નહીં. અમે લોકો બધા ઉપર નીચેનો બધો જ વેરો ભરીએ છીએ, ને અમને બે વાર કંઈ નોટિસ આપવામાં આવી છે, બે કે ત્રણ વાર નોટિસો મંડળીને આપી છે, અમને નથી આપી. છતાં અમારી દુકાન સીલિંગ કરવા આવ્યા એનો અમે સખતપણે વિરોધ કરીએ. પાલિકાના સત્તાધીશ એ લોકોનું એવું કેવું છે કે આપશ્રીનો વેરો બાકી છે. હકીકતમાં કોઈના વેરા બાકી નથી, ને બાકી હશે તો કદાચ મંડળીના બાકી હોય, અમારા થોડી બાકી હોય. અત્યાર સુધી દુકાન માલિકોને એક પણ નોટિસ